નમસ્કાર, નેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી તનજણના કે હાલના મુખ્ય સમાચાર પર. તો જૂનાગઢ કચ્છી ભવન ખાતે બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં દર વર્ષે બાળકો માટે કાકાજી પરિવાર પીડિયાટ્રિક ઓન કોલ મુંબઈ દ્વારા બાળકો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ પરિક્રમાના દિવસોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બહારના લોકો પણ આ કેમ્પનો લાભ લઈ શકે, જેમાં અનેક બાળકોને ફ્રીમાં નિદાન સારવાર અને તપાસ તથા દવા ફ્રી આપવામાં આવી હતી. મુંબઈના ખ્યાતિ ધરાવતા ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનું કચ્છી ભવન જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીવરના રોગો, અસ્થમા, કિડની રોગો, ટીબી, એચઆઈવી, કુપોષણ, શારીરિક નબળાઈ, ઓછું વજન વગેરે બાબતોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કોઈ પણ પ્રકારની ફી વિના મૂલ્યે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ખાસી સંખ્યામાં લોકોએ આ ફ્રી નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો, જેમાં અલગ અલગ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ગિરનારની લીલી પરિક્રમાના પ્રથમ દિવસે ઉમટી લાખો શ્રદ્ધાળુઓની ભીડ, લાખોની સંખ્યામાં માનવ મહેરામણ જૂનાગઢમાં ઉમટી પડી છે. ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર રૂપાયતન ખાતે પરિક્રમાના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગિરનારે અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, સુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણકણમાં આદિકવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. લોકભાષામાં આ પરિક્રમાને લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે. ગિરનારની ફરતી યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસીય પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 ચાલુ થાય છે. આમ પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે શરૂઆત થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ય ક્ષેત્રો પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીત રિવાજ અને પહેરવેશ, લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. બાપુ, પરિક્રમાનું મહત્વ શું છે? આપણે સૌ કલ્યાણ ખાતે કરી અને મેળાનો આશીર્વાદ. પરિક્રમાનો મહિમા એવો છે કે દેવતાઓ રાજા હરિના બંધનમાં હોય છે. કુટુંબમાં આ દેવની અંદર છે કે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાંથી શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે દેવવતી એકાદશીમાં પૃથ્વીલોકમાં દેવલોકમાં તેનું આગમન કરે છે. દેવવતીની એકાદશીની પૂર્ણિમા સુધી પરિક્રમા કરવાથી 33 કરોડ દેવી દેવતાને ભગવાન નારાયણની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાલી આપણી મહાપુરુષોને સંતોને દેવની પરંપરા ચાલી આવી રહી છે. એ પરંપરાને જાળવી રાખવા માટે સાથે વૃક્ષની જતન સાથે આપણી આધ્યાત્મિક અને ભક્તિને શક્તિનું પ્રદર્શન સાથે મેળાનો આનંદ માણીએ. આ સ્થળે મેળાના આદેશ દેવીને છગનભાઈ, મારું નામ છે, ભાવનગર જિલ્લાનો વ્યક્તિ છું, ગામ સુરતા. પરિક્રમ લગભગ 12 વર્ષ થયા છે. આ 12મું વર્ષ છે, 11 વર્ષ તો પૂરા કરીને આ 12મું વર્ષ પૂરું થવા આવ્યો છું. પરિક્રમનું મહત્વ એવું, 3.5 દિવસ પરિક્રમ કરવાની. આ રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન કે પછી શ્રવણને કાવડને આ શ્રવણને માત પિતા લઈને નીકળ્યો હતો, એ રીતની આ મહત્વની પરિક્રમ છે. મારું નામ છે નીતિન ગોસ્વામી, લાઠી મારું ગામ છે. હું અહીંયા દર વર્ષથી આવું છું પ્રકમ કરવા. અમને બહુ મજા આવે છે અહીંયા પ્રકમ કરવાની.
ને પડકમની અંદર કોઈ પ્રદૂષણ હોતું નથી એટલે ઝાડિયું ને એવું બધું હોય છે એટલે બહુ મજા આવે છે. અમે રસોઈ પણ 3.5 દિવસ અંદર રોકાવી છીએ, રસોઈ જાતે બનાવી છીએ, એવું બધું કરવી છીએ અને બહુ જ મજા આવે છે પડકમમાં અમને. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો ઉમરાળા તાલુકાના ટીમ્પી ખાતે ચાલતા આરોગ્ય સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ માનવ સેવા એજ માધવ સેવા પ્રાથમિક સારવારથી લઈ મેજર ઓપરેશન સુધી સંપૂર્ણ સેવા મફત આપવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી નિર્દેશાનંદ સરસ્વતી હોસ્પિટલમાં રોજ 2000 કરતાં વધુ દર્દી નારાયણો સાથે 2000 કરતાં વધુ સહાયકોને ભોજન પ્રસાદ અને દવા સારવાર આપવામાં આવે છે. 150થી વધુનો કર્મચારી તબીબી સ્ટાફ નર્સિંગ ઉત્તમોત્તમ ટેકનોલોજીથી સજ્જ આરોગ્યધામ સૌરાષ્ટ્ર ગુજરાત સહિત પરપ્રાંતના દર્દીઓ નારાયણો માટે આશીર્વાદરૂપ છે. રવિવારે વધુ તબીબોની સેવા મળતી રહે છે, તેથી રવિવારે ખૂબ મોટી ઓપીડી ધરાવતી દરેક જટિલ રોગની તપાસ સારવાર મેળવતા દર્દીઓને વિદેશી તબીબોનો પણ લાભ મળતો રહે છે. સ્વામી નિર્દેશાનંદ હોસ્પિટલમાં પ્રવેશ મેળવતા જ ઈશ્વરની સ્વયં હાજરીની અહેસાસ કરાવતી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દેશાનંદ હોસ્પિટલ માનવતાનું વાસ્તવિક મંદિર છે. નિલેશ આહિર સાથે NS ગુજરાત ન્યૂઝ ઉમરાળા. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. કારતક સુદ 11ના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભારે ધામધૂમથી તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકામાં તુલસી વિવાહ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો. મંદિર ટ્રસ્ટ તરફથી તુલસી વિવાહ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના લગ્ન માટે કલાત્મક તૈયારી કરવામાં આવી હતી. મંદિર પરિસરથી લઈને પણ અવનવી રોશનીથી રસ્તા પર શણગાર થતી રથયાત્રા નીકળી હતી. ભક્તો અને યજમાન દ્વારા દ્વારકાધીશનો વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દ્વારકાનગરમાં ભગવાન દ્વારિકાધીશનો રથ કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ હિન્દુ રીતરિવાજ મુજબ ભગવાનનું સુંદર સામૈયું પણ કરવામાં આવ્યું હતું.
तुलसीजी ने पण सुंदर शणगार करवामां आव्या हता। सुंदर आभूषणों पहेरावीने लग्न चोरीमां विवाह विधि माटे पधरावामां आव्या हता। द्वारकामां जगत मंदिरमां तुलसीजी ने नववधूना रूपमां सोना चांदीना हीरा माणेकना आभूषणोनो शणगार करवामां आव्यो हतो। तो द्वारकाधीश ने परंपरागत पुजारियों द्वारा श्रीजीना निज सभा मंडप शणगारी तेवा तुलसीजी ने नवकन्याना रूपमां शणगारी तेमज श्रीजीना उत्सव स्वरूप गोपालजी ने वरराजना शणगार सजावी अने मंडपमां पधराव्या। मंडपमां कर्यावळ रूपे सोना चांदी हीरा माणिक पन्ना जेवी वगैरे आभूषणों सजावी अने श्रीजीना सन्मुख पधरावामां आव्या हता। द्वारकाधीश ने पण शणगार करवामां आव्या हता, जेवा मस्तक पर साफो मोरपीच कमरे कमरबंद अने वगैरे शणगार भगवान ने पण करवामां आवे छे। संध्या समय श्रीजीनो विवाह तुलसीजी साथे मनावामां भाव करवामां आवे छे। त्यारबाद भगवाननो वरघोड़ो द्वारकाधीश मंदिरेथी द्वारकाना विविध राजमार्गो पर फरी मंदिर परत फरे छे। त्यारबाद द्वारकाधीश जगत मंदिर परिसरमां तुलसी विवाह योजायो हतो। तुलसी विवाहना विवाह द्वारकाधीश साथे करवानी परंपरा मनावामां आवे छे, जे द्वारकामां उजवाय छे। आजे द्वारकामां पण उपस्थित वैदिक भूदेवो द्वारा मंत्रोच्चार सहित भगवान द्वारकाधीशना तुलसी साथे भव्य लग्न करावामां आव्या हता। આમ ખૂબ ભાવ અને ભક્તિપૂર્વક ભગવાન દ્વારકાના ધામમાં તુલસી વિવાહનો મનોરથ ઉજવવામાં આવ્યો। સમગ્ર તુલસી વિવાહ મનોરથના યજમાને પણ આજે ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના લગ્નના યજમાન બનવા પૂજારીઓ તેમજ દ્વારકા પધારેલા ભક્તો માટે અનન્ય લાભો મળ્યો અને ધન્યતા તુલસી વિવાહમાં ઉપસ્થિત રહીને લોકોએ ધન્યતા પણ અનુભવી હતી। કાર્તક શુદ્ધ અગિયારસનો આજનો દિવસ એટલે તુલસી વિવાહનો દિવસ અને દ્વારકાની અંદર દ્વારકાધીશની પ્રણાલી છે મંદિરની અંદર કે અહીં બધા જ તહેવારોને ધામધૂમથી ઉજવાય છે, જેમાં આજે દ્વારકાધીશના બાળ સ્વરૂપને તુલસી વિવાહ સાથે વર્ણવવામાં આવ્યા અને આ તુલસી વિવાહનો ભવ્ય આજે આયોજન હતું। હું અહીંની જ સ્થાની છું અને નાનપણથી આ જોઉં છું અને આ પ્રસંગને માણું છું। સંબંધીઓના તો આપણે પ્રસંગો માણીએ છીએ, પણ દ્વારકાધીશનો પ્રસંગ માણવો, ભગવાનનો વરરાજા બને અને તુલસી સાથે પણ એ જોવાનો લાવો એક અલાદક હોય છે। હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આ રોજે હું દ્વારકાધીશમાં દર્શન કરું છું અને અહીં બધા જ તહેવારોને પ્રસંગોને ધામધૂમથી ઉજવતા જોઉં છું। પંચ મંજરી ભવ મોક્ષ પ્રદાર તુલસી અર્પયામી હરિપ્રિયમ, એ શ્લોકના અનુસાર તુલસી પરમાત્માને અતિ પ્રિય છે, એવા એસી તુલસી શ્રી કૃષ્ણ કો અર્પણ કરને કા યે શું અવસર હૈ। હમ લોગ શારદા પીઠ કી ઓર સે વર્ષ પરંપરાગત યે ઉત્સવ મનાતે હૈ ઓર આજ ભી ભગવાન ઓર તુલસી માતા કી શાદી હમ લોગો ને ખૂબ પ્રેમ સે મનાઈ હૈ। હમ લોગ યે ચાહતે હૈ કે જો ગાંવ કે પબ્લિક હૈ ઓર યાત્રિકો કો યે લાભ મિલતા રહે, બરસો બરસ યે પરંપરા ચલતી રહે, પરમાત્મા સે યહી પ્રાર્થના। જો તુલસી માતા કી જો શાદી હમ લોગ કરવાતે હૈ ઉસમેં યે પરંપરા હૈ કે હમારે જો પૂજારીજી હૈ વો ગોપી ભાવ કા વેશ ધારણ કરતે હૈ, ઉસી પરંપરા કા નિર્વાહ કરતે હુએ આજ ભી પૂજારી ગોપી ભાવ સે હી ભગવાન કી શાદી કરાયેંગે, જિસમેં ગોપી કે સબ શિંગાર સાડી નથની કુંડલ યે સબ પહેન કે ભગવાન કી સખી ભાવ બન કે ગોપી ભાવ બન કે ભગવાન કી શાદી કરવાયેંગે। આપ સબકો ઇસમે આપ સબને યે પ્રસંગ કા લાભ લિયા, આપ સબકો ભગવાન કે ખૂબ ખૂબ આશીર્વાદ મિલે। ધર્મેશ ઉપાધ્યાય સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દ્વારકા। તો આજથી બે દિવસ માટે કાંકરેજ તાલુકામાં અનેક ગામોમાં એકતા રથ પરિભ્રમણ કરે છે, જેમાં આજે શિહોરી ખીમણા ખોડા આગોલી વડા થરા તેમજ ઊંડ વાલપુરા અને શિયા વગેરે ગામોમાં પરિભ્રમણ કરી ખારિયા ખાતે રોકાણ કરે છે, તેમજ બીજા દિવસે સવારે 7:30 વાગ્યાથી બીજા ગામોમાં પરિભ્રમણ કરવા રવાના થવાના છે। સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રા 19/11/2018 થી 20/11/2018 દરમિયાન અનેક ગામોમાં પરિભ્રમણ કરશે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જોડાયેલ કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના લાયજનિંગ ભારતસિંહ ભટ્ટેશ્વરિયા અને મગનલાલ માળીએ સરદાર પટેલની પ્રતિમા અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ પણ આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોર, વેરહાઉસિંગ બોર્ડના મગનભાઈ માડી, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ડાહ્યાભાઈ પિલિયાતર, સુખદેવ સોઢા હંસપુરી, ગોસ્વામી પૂનમસિંહ ડાભી, ડીએસઓ ચાવડા પાલનપુર, નાયબ મામલતદાર બીએન જોશી, ટીડીઓ અનિલ ત્રિવેદી, થરા એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ,
મફતસિંહ સોલંકી, અરવિંદભાઈ શાહ અને મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આરતી કરી અને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આજે બીજા તબક્કાની એકતા યાત્રામાં આજે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની અંદર શરૂઆત. આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર ભારતને એક કરવાનું કામ પ્રાંતવાદથી, જાતિવાદથી, જ્ઞાતિવાદથી પર રહીને આપણે સૌ ભારતીયો છીએ એ સંદેશો જે એમને આપ્યો હતો, જે સૂત્ર એમને આપ્યું હતું, અને આજે આપણે ગુજરાતમાં એમની યાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની પ્રતિમા બનાવીને સરદાર સાહેબને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથે દેશને સમર્પિત કરીને એમને ભાવાંજલિ અર્પવામાં આવી છે. અને એટલે જ સરદાર સાહેબે જેમ ભારતને એક કર્યો તેમ આવનાર પેઢીઓને સરદાર સાહેબ વિશેની વાતની પણ ખબર પડે અને સરદાર સાહેબે આ દેશ માટે શું કર્યું હતું અને સરદાર સાહેબના પગલે સમગ્ર રાજ્ય ચાલવા માટે આગળ વધે એટલા માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એકતા યાત્રાની અંદર પણ ગામે ગામ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને આપણે સરદાર સાહેબમાંથી પ્રેરણા મેળવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ એટલા જ માટે એકતા યાત્રા આજે યોજવામાં આવી છે. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો માંગરોળના એક સાધારણ દરજી પરિવારમાંથી આવતા જગદીશભાઈ વાઘેલા છેલ્લા 30 વર્ષથી ચોટીલા ચામુંડા પગપાળા જાત્રા કરે છે. પોતાની 55 વર્ષની આયુમાં આજ રોજ તેઓ 70મી પદયાત્રામાં તેઓ નીકળ્યા છે. જગદીશ ગણેશ વાઘેલા એટલે માંગરોથી ચોટીલા હાલને આ 56 વર્ષમાં 70 વખત સાયકલ સાહેબ ભેગી લઈ જાવ હાલને જવાનું ભાઈ એના માતાઓના આશીર્વાદ લેવા. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. પાલિતાણ તાલુકાનો કદમગીરી છે ત્યાં આવેલી શ્રી આપાસુરા લાલાની જગ્યામાં આજે દેવઉઠી 11ના પર્વે ઠાકોરજીના વિવાહ અને સદગુરુ કલ્યાણદાસ બાપુ ગૌશાળાનું ઉદ્ઘાટન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીની જાન સાયલા ખાતેના સાંગુઈ ખાતે જવા રવાના થઈ હતી, જ્યાં ઠાકોરજીના માતા વૃંદા સાથે ભવ્ય લગ્ન યોજાયા હતા. કાઠિયાવાડ એટલે સંતો શૂરા અને દાતાઓની જન્મભૂમિ, જેમાં પાલિતાણા તાલુકાના કદમગરી કે જ્યાં સાલો સુરો ધાંગો વણવીર અને કલીમલી જેવાની મહાપુરુષની ચેતન સમાધિના સ્થાનો આવેલા છે. આ જગ્યા કે જ્યાં ભજન ભોજન સાધુ સંતો અને ગૌ માતાની સેવા 700 વર્ષ કરતાં પણ વધુ સમયથી કરવામાં આવી રહી છે અને જે જગ્યા પર હાલ દૂધરેજ મંદિરના સંતો સંત શ્રી મયારામજી ગુરુ, કનિરામદાસજી તેમજ ઝેણારામજી ગુરુ, ગુરુશ્રી કનિરાસ ગુરુશ્રી કનિરામદાસજી સેવા કરી રહ્યા છે. આ જન્મભૂમિ પર આજે દેવઉઠી 11ના પર્વે ઠાકોરજીના લગ્ન અને ત્યાં નિર્માણ પામેલી સદગુરુ કલ્યાણદાસ બાપુ ગૌશાળાનું ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કથાકાર મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ આજે આ જગ્યા પરથી ઠાકોરજીની જાન સાયલા તાલુકાના સાંગોઈ ખાતે જવા રવાના થઈ હતી. આ પ્રસંગે દેહાણ જગ્યાના સંતો મહંતો મહામંડેલશ્વરો અને દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સાંજે સાંગોઈ ખાતે ઠાકોરજીના લગ્ન માતા વૃંદા સાથે કરવામાં આવશે. સાયલાના મહંત શ્રી રઘુનંદ દાસજીના સાનિધ્યમાં આ ભવ્ય લગ્ન યોજાશે અને ત્યારબાદ જાન કદમગીરી ખાતે પરત ફરી હતી. વિશાલ સાગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ પાલિતાણા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव, सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટાણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. રાજકોટના કડિયા પરિવારના સાત કુટુંબીજનો ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. તેઓએ ગંગોત્રી ખાતેથી દર્શન કર્યા બાદ આગળની યાત્રા દરમિયાન ગમતવાર અકસ્માત સર્જાતા કુલ 10 વ્યક્તિઓના મૃત્યુ થયેલ હતા. આ દુઃખદ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ મૃત્યુ પામેલ યાત્રિકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી અને દુઃખમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે અકસ્માતનો ભોગ બનનાર સાત પરિવારોને કુટુંબ દીઠ રૂપિયા 5-5 લાખની રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે મને અકસ્માતના સમાચાર મળતા રાજ્યના મુખ્ય સચિવને ઉત્તરાખંડ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ઝડપભેર સંપર્ક કરીને અકસ્માતના સ્થળે જેટલા લોકો બચી શકે છે તેટલા લોકોને બચાવવા સૂચના આપી હતી અને જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર ભોગવશે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર યાત્રિકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા એરફોર્સના વિમાનની વ્યવસ્થા કરી હતી. ગોજારા અકસ્માતમાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે તેમના પરિવારજનોની હાજરીમાં તેમજ રાજ્યના સરકારી અધિકારીની ઉપસ્થિતિમાં રાજકોટ વિધાનસભા 70ના સભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન અને સમાજના પ્રમુખ નરેન્દ્ર બાપુની ઉપસ્થિતિમાં અને સમાજના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5-5 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યારે આવી ગંભીર બનાવને લઈને સરકાર પણ ચિંતિત બનતી હોય છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારી સરકાર દ્વારા આપના પરિવારને સહભાગી બનવા માટે થઈને અમે આજે તમને સરકાર વતી ચેક આપીએ છીએ. સ્થાનિક લેવલે રાજકોટ 70ના ધારાસભ્ય માનની શ્રી ગોવિંદભાઈ પટેલ અમારા દરેક કુટુંબોની વ્યક્તિગત રીતે મુલાકાત લઈ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં
અમારી સાથે સહયોગી બનેલ હતા અને સરકાર દ્વારા બીજે દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવી અને આ દરેક કુટુંબના વ્યક્તિઓ કે જે લોકો જરૂરિયાતવાળા પણ હતા તેઓને ગુજરાત સરકાર દ્વારા 5-5 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલ હતી, જેના ચેકો તાત્કાલિક મંજૂર થઈ તાત્કાલિક પૈસાની વ્યવસ્થાઓ કરી અને આજરોજ આ અમારા જ્ઞાતિ સમસ્તના હોદ્દેદારોની હાજરીમાં અને ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ મામલતદાર શ્રી દંગી સાહેબ, શ્રી ચાવડા સાહેબ, સરકારી તંત્રના લોકો દ્વારા આ ચેકની આજે અર્પણ વિધિ કરવામાં આવેલી છે. ઉત્તરાંચલ સરકાર દ્વારા પણ વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયા અને ઇન્જર્ડને 50,000 રૂપિયાની જાહેરાતો કરવામાં આવેલી છે. તેની પણ 2-4 દિવસમાં RTGS દ્વારા પૈસા મળી જાય તેવા પ્રયત્નો ચાલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ વ્યક્તિ દીઠ 2-2 લાખ રૂપિયા અને ઇન્જર્ડને 50,000 રૂપિયા મળે તેના માટેના ગુજરાત સરકાર દ્વારા માનનીય વિજયભાઈ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ અને સમાજ દ્વારા આના પણ પ્રયત્નો ચાલુ છે. ન સહી શકાય એ પ્રકારની ખોટ કુટુંબને અને સમાજને પણ પડતી હોય એવા સમયે એની પડખે ઉભા રહીને એને હિંમત આપીને ઢાલ બનીને ઉભું રહેવાનું કામ એ રાજ્ય સરકાર જયારે કરતી હોય ત્યારે ખરા અર્થમાં આપણને એવું લાગે છે કે વેદના અને સંવેદના વેદના માણસને થતી હોય ને એની સંવેદના સરકારમાં બેઠેલી વ્યક્તિને થાય કે મારે પણ આમાં કંઈ કરવું જોઈએ અને એની ફરજના ભાગરૂપે રાજ્ય સરકારે જેમણે નરેન્દ્ર બાપુએ વાત કરી કે ત્યાંથી મૃતદેહોને લેવા એ ઘણું કપરું કામ હતું પણ રાજ્ય સરકારે સ્પેશિયલ અહીંથી 2 ડેપ્યુટી કલેક્ટરો અધિકારીઓ મોકલા ત્યાંની સરકાર સાથે સંકલન કર્યું અને સ્પેશિયલ પ્લેન ત્યાંથી મિલિટરીનો લઈને એના મારફત મૃતદેહોને સમયસર રાજકોટ એના કુટુંબીજનોને પહોંચે એની વ્યવસ્થા કરી આ એક સંવેદનાનો એક ભાગ છે. ભાગ્યે જ આ પ્રકારની ઘટનાઓમાં સરકાર આ પ્રકારના પગલાઓ લેતી હોય છે પણ ગુજરાતની સરકારે વિજયભાઈએ જે પ્રકારના સંવેદનશીલ પગલાઓ લઈને એક કુટુંબના મોભી તરીકે કુટુંબના વડીલ તરીકે સમાજની પડખે ઉભા રહીને જે કાર્ય કર્યું છે ખરેખર અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે અને આજે ફૂલ પાંખડી રાજ્ય સરકાર મારફત જે આપવામાં આવી છે એ દરેક કુટુંબના સભ્યોને જે કુટુંબના લોકો ભોગ બન્યા છે એમના કુટુંબને તંત્ર દ્વારા મામલતદાર શ્રી દ્વારા તૈયાર કરેલી ચેકની રકમ આજે સુપ્રત કરવામાં આવી છે. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મનસુખભાઈ કંસારાની સ્મૃતિ રૂપે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય એક્યુપ્રેશર કેમ્પ યોજાયો હતો. માણાવદરમાં કંસારા મનસુખભાઈની સ્મૃતિરૂપે અલૌકિક મનોરથ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરેલું હતું. આ કેમ્પમાં અંદાજે 125 દર્દીઓએ આ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો. આ તકે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશ્રુએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા માણાવદર તેમજ આસપાસના ગામમાં પણ આવા ફ્રી કેમ્પનું આયોજન કરે છે, દરરોજ ફ્રી ટિફિન સેવા કરે છે. અને મનોરથી રાજુભાઈ કંસારાએ જણાવ્યું હતું કે મારા પિતાશ્રીના આત્માને મોક્ષર્થે આજરોજ મનોરથ કરેલ હતો અને સાથે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટે સારો સહયોગ આપી 125 દર્દીઓને ફ્રીમાં એક્યુપ્રેશરથી સારવાર લીધેલ હતી. તે બદલ અમે અને અમારા પરિવારજનો જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. પરેશ કે બુદ્ધ ભટ્ટી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના બ્રિટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.